Hello friends, welcome to Purvanil Education. Welcome to the 13th chapter of Supplementary Reader Black Buck. Ji haan dosto, Black Buck no 13th part. Jinu naam chhe, Be Sporty Yaar. Matlab, Kheldili dakhau yaar. Matlab ke je koi ramat tame ramo chho, tema Kheldili batavi khub jaruri chhe. Jeevan ma apan ke aavuj chhe. Aa paath ni andar, અમુક એવી અજીબોગરીબ ઘટનાઓ વિશે ચર્ચા કરી છે કે જેમાં ખરેખર ખેલદિલી હોવાની આવશ્યકતા જણાઈ આવી છે. કદાચ આ સ્ટોરીને સાંભળ્યા પછી ઘણી બધી વાતો તમારા માટે નવી સામે આવશે અને પોસિબલ છે કે તમને સરપ્રાઈઝ પણ થાય કે આવું પણ થઈ શકે છે જીવનમાં. યસ રાઈટ, સો લેટ્સ બિગિન વિથ ધ વેરી ફર્સ્ટ સ્લાઇડ. ફ્રેન્ડ્સ, આમાં જેટલી સ્ટોરી છે એ વન બાય વન હું તમને રીડ આઉટ કરી અને પછી એનું જે ભાષાંતર છે એ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશ. સો લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ સ્ટોરી. ઇટ વોઝ જસ્ટ નોટ ધેર ડે ઇન મ્યુનિચ ઓલિમ્પિક 1972. ધ બાસ્કેટબોલ ફાઇનલ મેચ વોઝ બીંગ પ્લેઇડ બિટવીન રશિયા એન્ડ અમેરિકા. ધ રશિયન્સ વર વિનિંગ બાય 49-48. Americans started jumping with joy at their unexpected victory. Just then, a Bulgarian referee pointed out that there was still 1 second left before the game finished. The Americans played for one more second and went back to their celebration. Then came a British referee who declared that there were still 3 seconds left. Americans had no choice but go to back to the field for the third time. It was these 3 seconds that Alexander Belov, a Russian player, managed to score 51-50 and won the gold medal for his country. Shu kahe che friends? A temno divas hato j nahi. 1972ની મ્યુનિક ઓલિમ્પિક્સમાં બાસ્કેટબોલની અંતિમ સ્પર્ધા રશિયા અને અમેરિકા વચ્ચે રમાઈ રહી હતી. રશિયનો 49-48થી જીતી રહ્યા હતા જ્યારે અમેરિકન ખેલાડી કોલિન્સને 2 ફ્રી થ્રો મળ્યા ત્યારે ફક્ત 6 સેકન્ડ બાકી હતી. સેકન્ડોમાં બાજી પલટાઈ ગઈ અને સ્કોર 50-49 થઈ ગયો. અમેરિકાનો અણધારી જીત થતાં ખુશીમાં એ કૂદવા લાગ્યા. પછી થોડી જ વારમાં બલ્ગેરિયન નિર્ણાયકે ધ્યાન દોર્યું કે રમત સમાપ્ત થવામાં 1 સેકન્ડ બાકી હતી. અમેરિકાનો 1 સેકન્ડ વધારે રમ્યા અને ફરી ઉત્સવ મનાવવા લાગ્યા. પછી એક બ્રિટિશ નિર્ણાયક આવ્યા અને તેમણે જાહેર કર્યું કે હજી પણ 3 સેકન્ડ બાકી હતી. અમેરિકન ખેલાડીઓને મેદાન પર ત્રીજી વાર જવા સિવાય કોઈ આરો ન હતો અને એ 3 સેકન્ડમાં રશિયન ખેલાડી એલેક્ઝાન્ડર બિલોએ સ્કોર 51-50 કરી નાખ્યો અને તેના રાષ્ટ્ર માટે સુવર્ણચંદ્રક જીતી લીધો. છે ને અજીબો ગરીબ વાત ફ્રેન્ડ્સ? લેટ સી ધ નેક્સ્ટ સ્ટોરીઝ. Is it possible for anyone to win a silver medal without taking part in games? R.A. Christie was chosen for Indian hockey team which was to play Asian Games at Jakarta in 1962. Later on, due to non-availability of foreign exchange, Christie could not accompany the team though his name was very much in the list of players. It so happened the hockey team played without Christie and won a silver medal. And Christie, whose name was still in the list, got the medal sitting at home. રમતમાં ભાગ લીધા વગર રજત ચંદ્રક જીતવો એ કોઈના માટે શક્ય છે? 1962માં જકાર્તા મુકામે એશિયન ગેમ્સ રમવાની હતી. તેમાં ભારતીય હોકીની ટીમના આર એ ક્રિસ્ટીની પસંદગી થઈ હતી. પાછળથી વિદેશી હુંડિયામણ ન મળવાને કારણે
ખ્રિસ્તીનું નામ ટીમમાં પાકું હોવા છતાં ટીમની સાથે જઈ શક્યો નહીં. પણ બન્યું એવું કે હોકીની ટીમ ખ્રિસ્તી વિના રમી અને રજત ચંદ્રક જીતી ગઈ. ખ્રિસ્તી કે જેનું નામ હજી સુધી યાદીમાં હતું તેને ઘેર બેઠા ચંદ્રક મળ્યો. યસ ફ્રેન્ડ્સ, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્ટોરી. ગેન કિંગ વોન ઓફ મલેશિયા મેટ વિથ હિઝ ડેથ વાઇલ હી વોઝ પ્લેઇંગ. ડ્યુરિંગ ધ ગેમ ધ 33 યર્સ ઓલ્ડ વુન સડનલી સ્લીપ્ડ એન્ડ ફેલ ડાઉન. હી ઇઝ ડેન્ચર આર્ટિફિશિયલ ટીથ સ્લીપ્ડ ફ્રોમ ઇટ્સ પ્લેસ એન્ડ ગોટ સ્ટક ઇન હિઝ વિન્ડ પાઇપ. બાય ધ ટાઈમ હી વોઝ ટેકન ટુ ધ હોસ્પિટલ હી હેડ ડાઇડ ઓફ સફોકેશન. મલેશિયાનો ગેન કેંગ વુન તે રમતો હતો ત્યારે મૃત્યુ પામ્યો. 33 વર્ષની ઉંમરનો વુન રમત દરમિયાન લપસ્યો અને જમીન પર પડી ગયો. તેનું ચોકટું તેની જગ્યાએથી સરકીને તેની શ્વાસ નળીમાં ફસાઈ ગયું. તેને દવાખાને લઈ જવાતો હતો તે સમયે ગૂંગળામણને કારણે તેનું મૃત્યુ થયું હતું. યસ ફ્રેન્ડ્સ, વન મોર વેરી ઇન્ટરેસ્ટિંગ અને ખરેખર અજીબ પ્રકારનું ડેથ કહેવાય, અજીબ સ્ટોરી છે, બટ એસા ભી હોતા હૈ. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્ટોરીઝ. ઇન વર્લ્ડ કપ સોકર 1919 હોલેન્ડ વોઝ 100% શ્યોર ઓફ ઇટ્સ વિક્ટરી. સો કોન્ફિડન્ટ વર દે દેટ ઇવન બિફોર ધ ટીમ હેડ વોન ધી ફાઇનલ્સ ધ ઓવર એન્થુઝિયાસ્ટિક ઓફિસર્સ ઇન હોલેન્ડ ગોટ પ્રિન્ટેડ અ મિલિયન પોસ્ટેજ સ્ટેમ્પ્સ સેઇંગ નેધરલેન્ડ્સ 1990 વર્લ્ડ કપ વિનર્સ. અનફોર્ચ્યુનેટલી હોલેન્ડ કુડ નોટ વિન ધ ફાઇનલ્સ એન્ડ ધોઝ 1 મિલિયન સ્ટેમ્પ્સ હેડ ટુ બી ડિસ્ટ્રોય. શું કહે છે કે 1990 વર્લ્ડ કપ સોકર વખતે પોતાના જીતની 100% ખાતરી હતી. એ લોકોને એટલો બધો આત્મવિશ્વાસ હતો કે ટીમ અંતિમ સ્પર્ધામાં જીતે તે પહેલાં જ હોલેન્ડના અતિ ઉત્સાહી અધિકારીઓએ નેધરલેન્ડ 1990 વર્લ્ડ કપ વિજેતા એવું દર્શાવતી 10 લાખ ટપાલ ટિકિટો છપાવી કાઢી. દુર્ભાગ્યે હોલેન્ડ અંતિમ સ્પર્ધામાં વિજય પ્રાપ્ત કરી શક્યું નહીં અને પેલી 10 લાખ ટિકિટોનો નાશ કરવો પડ્યો. અ હેમ્પશાયર ક્રિકેટર ઇન્જર્ડ હિઝ હેન્ડ ઇન અ મેચ અગેન્સ્ટ યોર્કશાયર. હી ફીલ્ડ ઇન એન એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ફ્રોમ અંડર વિટનેસિસ. હી પુટ 2,891 સ્પેક્ટેટર્સ 21 પ્લેયર્સ સ્કૂલબોય અપ અ ટ્રી. ધ ઇન્સ્યોરન્સ કંપની વોઝ ક્લીન બોલ્ડ ઇટ પેઇડ અપ. હેમ્પશાયરના એક ક્રિકેટ ખેલાડીને યોર્કશાયર સામેની મેચમાં હાથે ઈજા થઈ. તેણે અકસ્માત વીમાની અરજીનું ફોર્મ ભર્યું. સાક્ષીઓ તરીકે તેણે 2,891 પ્રેક્ષકો, 21 ખેલાડીઓ, 2 અનામત ખેલાડીઓ, 2 નિર્ણાયકો, 2 મેદાન કામદારો, 3 દરવાન અને ઝાડ પરના એક નિશાળિયાને રાખ્યો. વીમા કંપની ક્લીન બોલ્ડ થઈ અને તેમણે પૈસા ચૂકવી દીધા. યસ ફ્રેન્ડ્સ, લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્ટોરીઝ. ઇન 1936 ઓલિમ્પિક એટ બર્લિન એવરી વન વોઝ એક્સપેક્ટિંગ ધ પ્રીવિયસ યર વિનર્સ સ્ટેલા વોલ્સ ઓફ પોલેન્ડ ટુ રિટેન ધ ગોલ્ડ મેડલ ઇન 100 મીટર રેસ. મચ ટુ ધેર ડિસપોઇન્ટમેન્ટ એટ ધ લાસ્ટ મુમેન્ટ હેલન સ્ટીફન્સ ઓફ અમેરિકા વોન ધ રેસ. ધ એંગ્રી પુલિશ અક્યુઝડ, દેટ ઇઝ સમન ટુ પુટ અ ચાર્જ અગેન્સ્ટ હેલન ઓફ બીંગ અ ફ્રોડ, મીન્સ ડિસઓનેસ્ટ. દે અક્યુઝડ હર ઓફ બીંગ અ મેન ડિસગાઇઝડ એઝ વુમન. ટુ રિઝોલ્વ, દેટ મીન્સ પ્રોવાઈડ સોલ્યુશન, ધ કોન્ટ્રોવર્સી ધ જજીસ ડિસાઇડેડ ટુ હેવ હર ફિઝિકલ એક્ઝામાઇન્ડ બાય લેડી ઓફિસર. ઓનલી આફ્ટર પાસિંગ ધીસ ટેસ્ટ
she was declared the winner. Berlin mukame 1936 ni Olympics ma darek ni dharana hati ke agavna varsh ni Poland ni vijeta Stella Walls 100 meter ni race je che e dod harifai no suvarna chandrak jalvi rakhshe pan temne atyant nirash karine chelli ghadiye amerikani Helen Stephens dod jiti gayi gusse bharayela Poland vasiyo ye Helen par kapti hovano akshep karyo તેમણે આક્ષેપ કર્યો કે તે સ્ત્રીના છુપાવેશમાં પુરુષ હતો આ વિવાદનો ઉકેલ લાવવા માટે ન્યાયાધીશોએ મહિલા અધિકારીઓ પાસે તેની શારીરિક તપાસ કરાવી એવો નિર્ણય લીધો આ કસોટીમાં સફળ થયા પછી જ તેને વિજેતા જાહેર કરવામાં આવી લેટ્સ સી ધ લાસ્ટ સ્ટોરી ઇન 1936 ઇન્ડિયા વોઝ પ્લેઇંગ અ ક્રિકેટ મેચ અગેન્સ્ટ ઇંગ્લેન્ડ The English team was fielding. Alf Gower was the bowler. In his third ball, Gower came running and instead of throwing the ball towards the batsman, he kept on running. He passed the umpire, pitch and the spectators and went straight into the pavilion with the ball still clutched, that means held tightly in his hand. Later it was found that the poor bowler had suddenly felt the urge, that is desire, to go to the toilet so badly that he had no time even to hand the ball over to anyone else. શું કહે છે ફ્રેન્ડ્સ કે 1936 માં ભારત ઇંગ્લેન્ડ સામે ક્રિકેટ મેચ રમી રહ્યું હતું ક્રિકેટની ટીમ ફિલ્ડિંગ કરતી હતી જે ઇંગ્લેન્ડની ટીમ હતી બોલર હતો આલ્ફ ગોવર તેના ત્રીજા દળે ગોવર દળો જે છે એ ફેંકવા આવ્યો અને ત્રીજા દળે ગોવર દોડતો આવ્યો અને દળો બેટ્સમેન તરફ ફેંકવાને બદલે તે દોડતો જ રહ્યો તેણે અમ્પાયર્સ પીચ અને પ્રેક્ષકોને વટાવી દીધા અને દડાને હજી એની હાથમાં બરાબર પકડી રાખીને સીધો પેવેલિયન જતો રહ્યો પાછળથી જાણવા મળ્યું હતું કે બિચારા બોલરને એકાએક શૌચાલય જવાની એટલી બધી તીવ્ર ઈચ્છા થઈ આવી કે તે બીજાને કોઈને દડો આપી દેવાનો સમય પણ ન મળ્યો યસ ફ્રેન્ડ્સ તો જોઈને તમે કે કેવો અજીબો ગરીબ સ્ટોરીઝ છે એસા ભી હોતા હૈ યસ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ ફોર બીઈંગ વિથ અસ ઓન પૂર્વાનિલ એજ્યુકેશન સ્ટે ટ્યુન એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ